વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો લાસ્ટ સેશનમાં આપણે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટમાં ભાગ એક જોયું હતું, બરાબર? ત્યાં આપણે હાઇડ્રોજન હેલોજન એસિડ હાઇડ્રોજન હેલાઇડના ઉમેરણથી કેવી રીતે બને છે હેલો આલ્કેન એની ડિટેલમાં ઝીણવટ સહિત ચર્ચા કરેલી. આજે આપણે એની અંદર પાર્ટ બી હેલોજનનું ઉમેરણ કેવી રીતે થાય છે તે જોઈએ મિત્રો, અને એમાં પણ ઝીણવટ વિશે પૂરી ડિટેલ મેળવીએ. ઓકે, તો આ પણ ઇલેવન્થનું રિવિઝન જ છે. ઇલેવન્થમાં આપણે આ શીખી ગયા છે, પણ ફરીથી યાદ કરી લઈએ ટ્વેલ્થ માટે. તો આલ્કીન સંયોજનોની બીઆર ટુ સાથે સીસીએલ ફોર, આ ખાસ ધ્યાન રાખવાનું, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ, બરાબર? આ મોસ્ટ આઈએમપી. ખાલી બીઆર ટુ લખશો, સીસીએલ ફોર નહીં લખો તો તમને કોઈ માર્ક નહીં મળે. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો વિશિનલ ડાયબ્રોમાઇડ, બંને કાર્બન પર પાઈ બંધ તૂટીને એક એક બીઆર ઉમેરાઈ જાય છે. બહુ સિમ્પલ છે, વિશિનલ એટલે બાજુ બાજુના કાર્બન પર, તો વિશિનલ ડાયબ્રોમાઇડ મળે છે. મિત્રો, આ પ્રક્રિયાની બીજી એક ખાસિયત એ છે કે આ જે બીઆર ટુ છે એ લાલાશ પડતો કથ્થાઈ રંગનો પદાર્થ છે. બીઆર ટુ લિક્વિડ જે છે લાલાશ પડતો કથ્થાઈ રંગ ધરાવે છે. હવે બીઆર ટુ અને એક ટેસ્ટ ટ્યુબમાં આપણી પાસે કોઈ અજ્ઞાત હાઇડ્રોકાર્બન છે, અજ્ઞાત હાઇડ્રોકાર્બન એટલે આપણને ખબર નથી કે સંતૃપ્ત છે કે અસંતૃપ્ત. સંતૃપ્ત એટલે પાઇબંધ ન હોય તેવો, અને અસંતૃપ્ત એટલે પાઇબંધ ધરાવતો હોય તેવો, એટલે કે આલ્કીન છે કે આલ્કાઇન છે, બરાબર? તો બીઆર ટુ ઉમેરવાથી આ જે નિપજ મળે છે એ રંગવિહીન હોય છે. એટલે જો બીઆર ટુ ઉમેરવાથી બીઆર ટુનો રંગ દૂર થઈ જાય, બરાબર, રંગવિહીન થઈ જાય, તો એમ માની લેવું પડે કે આપેલ સંયોજન આલ્કીન કે આલ્કાઇન હશે. મિત્રો, અસંતૃપ્તાની પરખ કસોટી, એટલે એની અંદર પાઈ બંધ હોવો જોઈએ, કાર્બન કાર્બન વચ્ચે પાઈ બંધ હોવો જોઈએ. આલ્કીન જ હોય એવું જરૂરી નથી, આ ધ્યાન રાખજો. આલ્કીન પણ હોઈ શકે, આલ્કાઇન પણ હોઈ શકે. આ પ્રક્રિયા એવું સૂચવે છે કે આપેલા સંયોજનમાં પાઈ બંધ હાજર હોય છે, કાર્બન કાર્બન વચ્ચેનો પાઈ બંધ. ઓકે, તો ટેક્સ્ટ બુકમાં આટલું જ આપેલું છે. હવે જીનીટ માટે આપણે થોડીક વધારાની નોંધ જોઈ લઈએ. તો આ જે પ્રક્રિયા છે એમાં મધ્યસ્થી તરીકે ચક્રીય હેલોનિયમ આયનનું નિર્માણ થાય છે. ચક્રીય હેલોનિયમ આયન જે આ પ્રકાર હોય છે, અહીંયા મેં પ્રક્રિયા લીધી છે. એક સાયક્લો હેક્ઝીન છે, બીઆર ટુ ઉમેરીએ તો અહીંયા બીઆર પ્લસ, આ રીતે ચક્ર બનાવે આની સાથે. ઓકે, આ ચક્ર બન્યું મૂળ ચક્રની સાથે. તો આ ચક્રીય પાર્ટ છે, ચક્રીય હેલોનિયમ, યમ એટલે ધન આયન ધરાવતું ચક્ર બનાવે. પહેલા બીઆર પ્લસ સાથે પ્રક્રિયા કરે, સૌ પ્રથમ બીઆર પ્લસ સાથે પ્રક્રિયા કરે, ચક્રીય હેલોનિયમ બનાવે, પછી બીઆર માઇનસ વિરુદ્ધ સાઈડથી, વિરુદ્ધ બાજુએથી જોડાય, અને વિરુદ્ધ બાજુએથી જોડાય એટલે આપણને ફરી પાછી અહીંયા એન્ટી નિપજ મળે. આપણે આગળ ચર્ચા કરેલી કે એન્ટી નિપજ, એન્ટી નિપજ એક બીઆર પાછળ જતો હોય તો બીજો બીઆર સમતલની આગળ હોય, આવી નિપજ મળે. ઓકે મિત્રો, એન્ટી નિપજ મળે, ધ્યાન રાખવા જેવું છે. ચક્રીય હેલોનિયમ યાદ રહે તો સારું. ઓકે, જલીય માધ્યમમાં, ઓકે જલીય માધ્યમમાં મિત્રો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ ખાસ ધ્યાન રાખો. જલીય માધ્યમમાં જો પ્રક્રિયા આપી હોય સીએલ ટુ બાય એચ ટુઓ, સીએલ ટુ બાય એચ ટુઓ અથવા HOCl, મિત્રો સીએલ ટુ વત્તા એચ ટુઓ નું જે મિશ્રણ છે ને એમાં HOCl બની જાય. સીએલ ટુ બાય એચ ટુ આપે એટલે અંદર જઈને HOCl બની જાય. આ તમને આવશે, તમે ભણી ગયા ઓલરેડી ચેપ્ટર નંબર 7 પી વિભાગના જે તત્વો છે તે. હવે આ જે HOCl પ્રક્રિયા કરે એની અંદર આપણે ભાગ છૂટા પાડીએ તો OH માઇનસ સીએલ પ્લસ, ઓક્સિજન સાથે ક્લોરિન જોડાયેલો છે અને ઓક્સિજન સાથે જોડાયેલો ક્લોરિન કેવો હોય, રેડોક્સમાં બની જાય, ધન આયન તરીકે હોય, કારણ કે ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું OH માઇનસ સીએલ પ્લસ. માર્કોનિકોનો નિયમ લગાડવાનો, માર્કોનિકો નિયમ, તો માર્કોનિકો નિયમ મુજબ ઋણ આયન છે, ઋણ આયન તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, એટલે OH જે છે તે વચ્ચે આવે અને સીએલ છેડા પર આવે. સેમ આ જ રીતે બીઆર ટુ બાય એચ ટુ આપવું હોય, બીઆર ટુ બાય એચ ટુ મિત્રો, તો OH બીઆર, OH માઇનસ બીઆર પ્લસ, એટલે અહીંયા OH અને અહીંયા બીઆર લેવું, પણ આનું ખાસ ધ્યાન રાખવું.
ओके त्यार पछी छे एलाइलिक विस्थापन। मित्रों आ जे एलाइलिक विस्थापन छे एने पण जी माटे खास अगत्यनुं गणो छो बराबर, कारण के आगळ आउट ऑफ एनसीईआरटी टॉपिक छे, अत्यारे एनसीईआरटी बुक में नहीं, पण ते छतां पण आगळ पूछाई चूकेलो टॉपिक छे एलाइलिक विस्थापन। तो एलाइलिक एटले शुं, सौ प्रथम आपणे आगळ नामकरण में वर्गीकरण में भणीने आवेला जीवन पछीनो तरतनो कार्बन જે એસપીથી સંકરણ ધરાવતો એને કહેવાય એલાઇલિક કાર્બન। ઓકે તો દ્વિબંધ પછીનો તરત પછીનો કાર્બન, દ્વિબંધના કાર્બન પછીનો તરત પછીનો એસપીથી સંકરણ ધરાવતો કાર્બન એલાઇલિક કાર્બન કહેવાય। તો સૂર્યપ્રકાશની હાજરીમાં કે ખૂબ ઊંચા તાપમાને જો આપણે સીએલ ટુ બીઆર ટુ ની પ્રક્રિયાઓ કરીએ તો એલાઇલિક વિસ્થાપન જોવા મળે છે। એના જાણીતા ઉદાહરણ અહીં આપેલા છે, જેમ કે પ્રોપીન લઈએ સીએ થ્રી સીએ ડબલ બોન સીએ ટુ, तो सूर्यप्रकाश की हाजरी सी एल टू बाय एच एच न्यू आपे अथवा 500-600 सेल्सियस तापमाने आपे। तो मित्रों अहीं जो पाईबंद तोड़वो नहीं, पाईबंदनी बाजुनो जे कार्बन छे एलाइलिक कार्बन ता क्लोरीन जोड़ो। ओके बीजो वेरी वेरी मोस्ट इम्पोर्टंट छे एन ब्रोमो सक्सिनेमाइड, बराबर मोस्ट इम्पोर्टंट एन ब्रोमो सक्सिनेमाइड एन बी एस आवुं लखेलुं आवे छे एक्जाम में, एन बी एस लखेलुं आवे, कोई वार पूरुं नाम आवे तो एन ब्रोमो सक्सिनेमाइड બરાબર, અને એનું સૂત્ર લખીને આવે, કદાચ બહુ ડિટેલમાં લઈ જઈને સૂત્ર લખેલું હોય તો આ રીતનું સૂત્ર છે બરાબર। આમ તો એનબીએસ જ લખેલું આવે, પણ એનબીએસ લખેલું આવ્યું એટલે એલાઇલિક સ્થાનમાં તમારે વિસ્થાપન કરવાનું, એટલે ફરીથી અહીંયા જે એલાઇલિક કાર્બન છે એની પર ધ્યાન આપી અને ત્યાં બ્રોમિનને જોડવાનું। અને હજુ એક છે એસઓ ટુ સીએલ ટુ, આગળ પણ આપણને આવી ગયું એસઓ ટુ સીએલ ટુ સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડની હાજરીમાં સૂર્યપ્રકાશ ની હાજરીમાં અથવા તો ઊંચા તાપમાને અહીંયા પણ એલાઇલિક વિસ્થાપન થતું જોવા મળે છે, અહીંયા સીએલ એલાઇલિક સ્થાનમાં જોડાય છે। ઓકે હવે મિત્રો રહ્યું આલ્કાઇનમાંથી, એ પણ અત્યારે ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ 11માં આપેલું છે એટલે આપણે રિવિઝન સ્વરૂપે જોઈ લઈએ, એટલે આપણો કોઈ ટોપિક 11માંનો બાકી ન રહે, આપણે કીધેલ કે સાથે સાથે આપણે 11મું પણ રિવિઝન કરાવતા જઈશું। તો આલ્કાઇનમાંથી આલ્કાઇન સંયોજનોની બીઆર ટુ સાથે પ્રક્રિયા કરીએ તો વારાફરતી પાઇબંધ તૂટે છે, પ્રથમ પાઇબંધ તૂટવાથી એક કાર્બન સાથે બીઆર અને બીજા કાર્બન સાથે બીઆર જોડાય છે એટલે ડાય બ્રોમો અથવા ડાય હેલો આપણને આલ્કીન મળે, પણ આ પ્રક્રિયા એટલેથી અટકતી નથી કારણ કે હજુ એક પાઇબંધ છે નબળો છે તો તૂટી જાય છે અને બીજો બીઆર ટુ ઉમેરવાથી ટેટ્રાહેલાઇડ 1 2 3 4 ટેટ્રાહેલાઇડ, અહીંયા ટેટ્રા બ્રોમો છે પણ જનરલ વાત કરી તો ટેટ્રાહેલાઇડ સંયોજન આપણને મળે છે। ઓકે એ જ રીતે આપણે એચબીઆર ઉમેરી, એચબીઆર તો પાઇબંધ તૂટશે, માર્કોનિકોના નિયમને અનુસરવાનું એચબીઆર આવે એટલે તો સીએ થ્રી સી બીઆર સીએચ ટુ, બીઆર માઇનસ છે ઓછા હાઇડ્રોજન વાળા કાર્બન સાથે જશે, ફરીથી એની અંદર એચબીઆર ઉમેરી, ફરીથી કોઈ પણ હાઇડ્રોજન હેલો એસિડ હેલો એસિડ આપણે ઉમેરીએ તો મિત્રો ફરીથી માર્કોનિકોના નિયમનું પાલન કરવાનું, ફરીથી હેલોજન છે જ્યાં પહેલા હેલોજન જોડાયો હશે ને ત્યાં જ ફરીથી હેલોજન જોડાશે, એટલે આ જે પ્રક્રિયા છે એની ખાસિયત છે જેમિનલ ડાયહેલાઇડ મળે છે, ધ્યાન રાખજો જેમિનલ, તમને ચાર ઓપ્શન આપેલા છે અહીંયા બીઆર બરાબર અને છેડા પર બે બીઆર, છેડા પર પણ નહીં મળે, છેડા પર બે બીઆર એટલે પ્રતિમાર્કોની કહું થયું, પેરોક્સાઇડ આપ્યું હોય તો તમે એવું કરી શકો બરાબર, પણ અહીંયા પેરોક્સાઇડ નથી એટલે માર્કોની કોના નિયમ અનુસાર વચ્ચે જ જોડાશે। ઓકે મિત્રો તો આટલી નોંધ છે આપણે હેલોજનનું ઉમેરણ અને આલ્કાઇન માટે, એમાંથી આટલો ભાગ ટેક્સ્ટબુક પ્રમાણે છે એનસીઆરટી પ્રમાણે, અને નીચેનું જે બધું છે એ જી નીટ માટેની જે નોંધ તમે લખતા હોય તેમાં લખી લેજો। ઓકે ચાલો તો મિત્રો હવે આપણે આરઆઈ અને આરએફ એટલે કે આલ્કાઇલ આયોડાઇડ અને આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવવા માટેની જે વિશિષ્ટ પદ્ધતિઓ છે એ શીખીએ, આપણે અત્યાર સુધી જે પદ્ધતિ બધી શીખા આગળ એ મોટે ભાગે ક્લોરાઇડ આલ્કાઇલ ક્લોરાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવા માટે જાણીતી છે, એમાં આલ્કાઇલ આયોડાઇડ અને આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવવા બહુ મુશ્કેલ હોય છે, એટલે આલ્કાઇલ આયોડાઇડ અને આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવવા માટે બે પદ્ધતિ જાણીતી છે જેમાં આલ્કાઇલ આયોડાઇડ બનાવવા માટે ફિંકરસ્ટેન પ્રક્રિયા આલ્કાઇલ આયોડાઇડ માટે અને આલ્કાઇલ ફ્લોરાઇડ માટે સ્વાર્ટ્સ પ્રક્રિયા ખૂબ જ જાણીતી છે। ઓકે બહુ સહેલી છે એટલે ઝડપથી લઈ લઈએ, આરએક્સ કે આરબીઆર આલ્કાઇલ હેલાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડ સંયોજનોની શુષ્ક એસિટોનમાં એનએઆઈ સાથે પ્રક્રિયા કરવાથી આપણને આલ્કાઇલ આયોડાઇડ મળે છે,
ओके आरएक्स वत्ता एनआई शुष्क एसिटोन सीम्पल है एक्स न विस्थापन आई वे थी जाए એટલે અહીંયા તમને મળી જાય આર આઈ વત્તા એનએક્સ. મિત્રો આ જે એનએક્સ છે ખાસ હવે જાણવાનું એ છે કે ભાઈ શુષ્ક એસિટોન શા માટે, ખાલી એસિટોન લખીએ તો ચાલે કે નહીં? બરાબર, માત્ર એસિટોન બરાબર તો ચાલશે નહીં, માત્ર એસિટોન નહીં ચાલે, કારણ કે એસિટોન જે થોડો ઘણો ભેજ ગ્રહણ કરી લે. અને અહીંયા જે શુષ્ક એસિટોન છે શા માટે, તો કે શુષ્ક એસિટોન લેવાથી આ જે એનએક્સ બને છે એનએસીએલ કે એનએબીઆર એની અંદર અવક્ષેપિત થાય, અને અવક્ષેપણથી દૂર થાય, નીચે બેસી જાય, એટલે લેટ એટેલિયરના નિયમ મુજબ પ્રક્રિયાનો વેગ વધી જાય. જો આપણે શુષ્ક એસિટોન ન વાપરીએ તો પ્રક્રિયા તો થાય પણ પ્રક્રિયાનો વેગ ખૂબ જ ધીમો થઈ જાય, એટલે શુષ્ક એસિટોનનું ખાસ ધ્યાન રાખવું. ઓકે, ઉદાહરણની વાત કરીએ, CH3CH2Br NAI શુષ્ક એસિટોન, તો એમાંથી બનશે CH3CH2I બીઆરની જગ્યા આઈ અને વત્તા NABR સોલિડ. સોલિડ નહીં લખો તો બી ચાલે, ખાલી તમારી સમજણ માટે સોલિડ લખું છું. ઓકે, એવી જ બીજી પ્રક્રિયા છે સ્વાર્ટ્સ પ્રક્રિયા, જે આલ્કાઇલ ફ્લોરાઇડ બનાવવા માટે જાણીતી છે. તો એના માટે ધાતવીય ફ્લોરાઇડ સંયોજનોનો ઉપયોગ થાય છે. કયા કયા ધાતવીય ફ્લોરાઇડ સંયોજનો છે? AgF, Hg2F2, CoF2, SbF3. મિત્રો આ બધા ફ્લોરિનેટિંગ એજન્ટ કહેવાય. ફ્લોરિનેટિંગ એજન્ટ એટલે બીજાને સરળતાથી ફ્લોરિન દાનમાં આપી શકે એવા સંયોજનો છે. એટલે જો આવા સંયોજનોની આરએક્સ આલ્કાઇલ હેલાઇડ સીએલ કે બીઆર આલ્કાઇલ ક્લોરાઇડ કે બ્રોમાઇડ સાથે ગરમ કરવામાં આવે તો એની અંદર રહેલા હેલોજનનું જે વિસ્થાપન છે તે ફ્લોરિન વડે થઈ જાય, અને એનાથી આપણને આરએફ આલ્કાઇલ ફ્લોરાઇડ સંયોજનો મળે. અને આ જે સંયોજન છે એ બધા પોતે એફની જગ્યાએ બીઆરમાં રૂપાંતર પામે. ઓકે, બહુ સિમ્પલ છે. ઉદાહરણ લઈ લઈએ, CH3Br વત્તા AgF ગીવ્સ શું થશે? બીઆર અને એફ એકબીજાનું રિપ્લેસમેન્ટ કરશે, એટલે CH3F વત્તા AgBr. બહુ સિમ્પલ છે મિત્રો. ઓકે, લખી નાખો. તો મિત્રો હવે આપણે આઉટ ઓફ એનસીઆરટી બુક જે એક બે પ્રક્રિયાઓ જાણીતી છે એ જી નીટ માટે સ્ટડી કરી લઈએ હેલો આલ્કેનની બનાવટમાં. ઓકે, તો એક બહુ જાણીતી પ્રક્રિયા છે બોરોન હન્સ ડીકર પ્રક્રિયા, બરાબર. ખાસ કરીને જી વાળા માટે હું કરવાની સલાહ આપીશ, નીટ વાળાને તો બહુ ઓછું પૂછાય છે, પણ તે છતાં જે ટોપર્સ વિદ્યાર્થી હોય નીટના પણ ઇઝી પાર્ટ છે, એટલે તમે કરી શકશો, કોઈ એની અંદર હાર્ડ નથી. કાર્બોક્સિલિક એસિડના સિલ્વર ક્ષારની, કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષાર એટલે RCOOAD, એને કહેવાય કાર્બોક્સિલિક એસિડનો સિલ્વર ક્ષારની CCl4ની હાજરીમાં Cl2 કે Br2 સાથે પ્રક્રિયા કરી તો ખાસ ધ્યાન રાખવાનું એક કાર્બન ઓછો ધરાવતો, મિત્રો આના કારણે જ આ પ્રક્રિયા પૂછાવાની શક્યતા હોય છે, એક કાર્બન ઓછો ધરાવતો આલ્કાઇલ હેલાઇડ મળે છે, બરાબર. આ જે વચ્ચેનો કાર્બન છે જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે CO2 સ્વરૂપે દૂર થઈ જાય. ઓકે, અને આ જે બે Br છે એમાંથી એક Br એજી લઈ જાય અને એક Br સીધો જ CH2 સાથે જોડાય, એટલે બહુ સિમ્પલ નિપજ છે. CH3CH2Br CO2 વાયુ નીકળી જાય અને એજી એક બીઆર સાથે જોડાઈને બનાવે AgBr, એટલે એક કાર્બન ઓછો થાય છે. ધ્યાન રાખજો, કાર્બન ઓછો કરવાની વાત આવે તો આ પ્રક્રિયાનો વિચાર કરી શકાય. આ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ છે પ્રાથમિક ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન તૃતીય. જેટલો પ્રાથમિક અહીંયા આલ્કાઇલ સમૂહ હશે એટલે આ પ્રક્રિયા ઝડપથી થશે, પણ દ્વિતીયક ધીમેથી આપે છે અને તૃતીયકમાં તો આલ્કિન નિપજ મળે છે. તૃતીયક આલ્કાઇલ ધરાવતો ક્ષાર લઈએ તો પછી આ પ્રક્રિયા આ રીતે થતી નથી. તો જે તૃતીયક આલ્કાઇલ છે જો અહીંયા, તો એનું રૂપાંતર આલ્કિનમાં થઈ જાય છે. ઓકે, CH3CCH3 ડબલ બોન્ડ CH2, આ CO2 નીકળી જાય છે, AgBr બની જાય છે. ઓકે, અને અહીંયા બની જાય છે તમારે આલ્કિન, એટલે આ ધ્યાન રાખવું. ઓકે, આયોડિન, અહીંયા આપણે વાત કરી Cl2 કે Br2 સાથે પ્રક્રિયા કરવાથી આ પ્રક્રિયા થાય છે. જો અહીંયા આયોડિન લીધો હોય, બહુ જી એડવાન્સ માટેની વાત છે, બહુ ભાગ્યે જ પૂછાય, પણ આયોડિન લીધો હોય તો તમારે આ જે RCO ભાગ છે આટલો ભાગ એની અંદરથી બમણો થઈને એની અંદરથી બની જાય છે RCOR. આ જે RCOAG વત્તા AgCOR એની વાત કરી
तो आज बे एजी छे बे आई साथे चला जाए एक सीओ टू निकली जाए अने आठ सीओ आर एक बीजा साथे जोड़ाई जाए। ओके मित्रो, हवे ईथर माटे हेलोअल्केन केवी रीते बनाववामां आवे छे मित्रो, आ जे टॉपिक छे एनी धोरण 12 मां प्रकरण 11 मां डिटेल मां चर्चा छे, पण तमे अत्यारे जरा कंई करता हशो अने वच्चे एमसीक्यू आवी जाय तो एना सोल्यूशन माटे हुं तमने टूंकमां कही दऊं छुं। ईथर संयोजनो आरओआर वत्ता एचएक्स વધુ પ્રમાણમાં, ખાસ ધ્યાન રાખજો, વધુ પ્રમાણમાં હોય તો જ જવાબ આવે, નહીં તો નહીં। વધુ પ્રમાણમાં 1:2, 1:3 વધુ પ્રમાણમાં હોય તો, 1:1 હોય તો જવાબ બદલાઈ જાય છે, બરાબર। HX નું પ્રમાણ વધુ હોય તો જ એમાંથી આલ્કાઇલ હેલાઇડ મળે છે। ઓકે, CH3OCH3 વત્તા HCl વધુ તો તમારો જવાબ આવે ટ્વાઇસ CH3Cl વત્તા H2, અહીંયા ટ્વાઇસ કરી દે બેલેન્સ કરવા માટે। ઓકે, એટલે વધુ પ્રમાણનું ધ્યાન રાખવું અને ડિટેલમાં ચર્ચા કીધી પ્રમાણે પ્રકરણ 11 માં કરીશું। આ ઉપરાંત એની અંદર એક વધારાની વાત છે કે HX ની જગ્યાએ PCl5 ની હાજરીમાં હેલોજન સાથે પ્રક્રિયા કરીને તો પણ એની અંદરથી આલ્કાઇલ હેલાઇડ મેળવી શકાય છે। ઓકે, અને સાથે ઓક્સિજન છૂટવો પડે છે, તો લખી રાખો આટલું વધારાનું જીનીટની નોટમાં। તો મિત્રો, હવે આપણે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ, હેલો એરિન સંયોજનોની બનાવટ કેવી રીતે થાય છે તે સમજીએ। ઓકે, હેલો એરિન સંયોજનોની બનાવટ એટલે આમ જોવા જઈએ તો એનો જે આ અડધો પાર્ટ છે તો ધોરણ 11માં જ શીખીને આવ્યા છે। તમને એમ થશે કે સર વારંવાર ધોરણ 11નું કહે છે, પણ આ ચેપ્ટરનો શરૂઆતનો પાર્ટ ધોરણ 11માંથી ઘણો બધો છે, એટલે ખાસું તમારું રિવિઝન પણ થઈ જશે। ઓકે, હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન દ્વારા, તો મિત્રો લાસ્ટ યર આપણે બેન્ઝીન ની પ્રક્રિયાઓ ભણીને આવેલા, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા યાદ હોય તો નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, બસ એ જ પ્રક્રિયાનું અહીંયા પુનરાવર્તન છે। ઓકે, વર્ણન ટેક્સ્ટબુક મુજબ લખી શકો અથવા જાતે પણ તમે બનાવી શકો કે એરાઇલ સંયોજનોની હેલોજન સાથે લુઇસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી અનુક્રમે ઓર્થો અને પેરા હેલો સંયોજનો અથવા સમઘટકો પ્રાપ્ત થાય છે, અથવા તો તમે અહીંયા જે સમીકરણ લખો એનું જ વર્ણન લખી દો, કે જેમ કે ટોલ્યુનની પ્રક્રિયા હેલોજન સાથે લુઇસ એસિડ ઉદ્દીપક એફી અથવા તો FeCl3 જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી અનુક્રમે ઓર્થો હેલો ટોલ્યુન અને પેરા હેલો ટોલ્યુન મળે છે। તો મિત્રો, ટોલ્યુન છે X2Cl2 કે Br નો લુઇસ એસિડ ઉદ્દીપક તરીકે તમારે લેવાનો છે, એફી અંધારામાં પ્રક્રિયા થાય છે, એફી હોય તો તો એકદમ સિમ્પલ છે, અહીંયા જે એચ છે બે એચ છે આપણી પાસે, બરાબર, તો CH3 કેવો છે આપણે જેમ ભણી ગયા, ઓર્થો પેરા નિર્દેશક છે, ઓર્થો પેરા નિર્દેશક છે, એટલે એની હાજરીમાં એકવાર હેલોજન ઓર્થો સ્થાનમાં જશે અને એકવાર હેલોજન પેરા સ્થાનમાં જશે, બરાબર, એટલે ઓર્થો હેલો ટોલ્યુન અને પેરા હેલો ટોલ્યુનનું આપણને મિશ્રણ મળે છે, બહુ ઇઝી છે। અહીંયા મેં એક લાઈન વધારે લખી છે, પણ જીનીટ માટે પણ અગત્યનું છે, એફી ને બદલે FeCl3 તો ચોપડીમાં લખ્યું જ છે, FeCl3 લઈ શકાય, પણ કોઈ પણ લુઇસ એસિડની હાજરીમાં પ્રક્રિયા થઈ શકે મિત્રો, કોઈ પણ લુઇસ એસિડ, એટલે કદાચ તમને બહુ પૂછીને બદલે ZnCl2 AlCl3 આપે તો પણ આ પ્રક્રિયા થશે, બરાબર, તો પણ એનો જવાબ આવો જ આવશે। ઓકે, ને મિત્રો અહીંયા ટોલ્યુન એક ઉદાહરણ છે, આવું બેન્ઝીનની અંદર પ્રક્રિયા લેવાય, બેન્ઝીન સાથે આ પ્રક્રિયા કરે તો ક્લોરોબેન્ઝીન મળે અથવા બીજો કોઈ પણ આપણને એરિન સંયોજન આપી દે। ઓકે, જરૂર નથી કે આ જ આપે, થિયરીમાં માટે આપણે આ જ સમીકરણ લખવાનું છે। ઓકે, હવે અહીંયા જે ઓર્થો અને પેરા સંઘટકો મળે છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં બહુ મોટો તફાવત હોવાને કારણે ખૂબ જ સહેલાઈથી અલગ કરી શકાય છે, બરાબર, ગલન બિંદુના તફાવતને આધારે કે ઉત્કલન બિંદુના તફાવતને આધારે, એટલે કોઈ મુશ્કેલી પડતી નથી। ઓકે, I2 સાથે આ X2 બરાબર X બરાબર CL અને BiRની જ વાત કરીશ, જો I2 સાથે પ્રક્રિયા કરવી હોય તો આપણે આગળ પણ હેલો આલ્કેનમાં પણ આ જ વસ્તુઓથી પ્રતિવર્તી પ્રક્રિયા હોય, એટલે એનો વેગ ઘણો ધીમો હોય, તો જો એને ઝડપી બનાવવી હોય, એનો વેગ વધારવો હોય I2 સાથેની પ્રક્રિયા, તો HNO3 કે HIO4 જેવા પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવા પડે, જે ઉત્પન્ન થતા HIનું રૂપાંતર ફરીથી I2માં કરી દે। ઓકે, અને ફ્લોરો સંયોજન આ રીતે બનાવી શકાતા નથી, ફ્લોરો સંયોજન બનાવવા માટે આ રીત નથી, કારણ કે ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઊંચી છે। ઓકે, બીજી રીત એની અંદર આવી જઈએ,
સેન મેયર પ્રક્રિયા દ્વારા એમાઇન સંયોજનો માટે. મિત્રો હું આને વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીશ, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાસ ધ્યાન રાખજો, ગુજરાત બોર્ડની થિયરી હોય, ગુજકેટ હોય, ચીનીટ હોય, બધા જ માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે બે વાર ભણવાની છે, એક આ ચેપ્ટરમાં ભણવાની છે અને વધારે ડિટેલમાં પ્રકરણ નંબર 13 માં, પ્રકરણ 13 માં વધારે ડિટેલમાં તમારે ભણવાની છે એમાઇન સંયોજનોમાં. અહીંયા થોડુંક ઉપર છલ્લું આપેલું છે. તો જ્યારે ઠંડા જલીય ખનિજ એસિડ HCl કે HBr જેવા ખનિજ એસિડ, મિત્રો ખનિજ એસિડ એટલા માટે કહેવાય કારણ કે NaCl માંથી HCl બને, NaCl ની ખનિજ છે, HCl બનાવવા માટે NaCl લેવામાં આવે એટલે એનું નામ પડી ગયું છે ખનિજ એસિડ. એવી જ રીતે HBr બનાવવા માટે NaBr નો ઉપયોગ થાય. ઓકે, એટલે એ મિનરલ્સ, કાર્બનિક પદાર્થો, અકાર્બનિક જે ખનિજો છે એમાંથી બને છે HCl HBr, એમને ખનિજ એસિડ પણ કહેવામાં આવે. તો ખનિજ એસિડ એટલે HCl કે HBr માં ઓગાળેલા પ્રાથમિક એરોમેટિક એમાઇન. મિત્રો ખાસ ધ્યાન રાખો, પ્રાથમિક અને એરોમેટિક એમાઇન, પ્રાથમિક અને એરોમેટિક બે શરત છે, એમાઇન નહીં ખાલી, પ્રાથમિક પણ હોવો જોઈએ અને એરોમેટિક પણ હોવો જોઈએ. ઓકે, દાખલા તરીકે હું અહીંયા આવું લખું CH3NH2, તો આ પ્રાથમિક છે પણ એરોમેટિક નથી એટલે આ ચાલે નહીં. બરાબર, આની પ્રક્રિયા તમે કરી શકો નહીં. એટલે બેન્ઝીનવાળું ચક્ર કોઈ એરાઇલ નિપજ, એરાઇલ સંયોજન હોવું જોઈએ, બરાબર, અને પાછું પ્રાથમિક હોવું જોઈએ. તો જ્યારે એની પ્રક્રિયા સોડિયમ નાઇટ્રાઇટ, અહીંયા પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો, નાઇટ્રાઇટ, નાઇટ્રેટ નહીં, કેમેસ્ટ્રીમાં બે જાણીતા સોડિયમ નાઇટ્રેટ અને સોડિયમ નાઇટ્રાઇટ. તો ધ્યાન રાખવાનું છે સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 સાથે કરવામાં આવે ત્યારે એમાંથી ડાયઝોનિયમ ક્ષાર બને, ડાયઝોનિયમ ક્ષાર. ઓકે, ચાલો આટલી પ્રક્રિયા પહેલાં અહીંયા સમજી લઈએ. તો આ એનિલિન છે પ્રાથમિક એરોમેટિક એમાઇન, એની પ્રક્રિયા NaNO2 અને HX ના મિશ્રણ સાથે 273 થી 278 કેલ્વિન તાપમાન એટલે ઠંડા જલીય દ્રાવણમાં કરી તો આવું સંયોજન મળે છે બેન્ઝીનની ઉપર N2+ × X- એક ક્ષાર છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, પ્લસ માઇનસ છે ને એટલે આયનીય સ્વભાવ ધરાવતું સંયોજન મળે છે એટલે એને કહેવામાં આવે છે ક્ષાર કહેવામાં આવે. અને આ જે N2 સમૂહ છે, N2+ બરાબર, એની અંદર N ડબલ બોન્ડ N જેને એઝો સમૂહ કહેવાય, જે આપણે તમે ચેપ્ટર નંબર 13માં વધારે ડિટેલમાં શીખશો એટલે ડાય એઝોનિયમ ક્ષાર બને છે આની અંદર. ઓકે, હવે આ જે ડાયઝોનિયમ ક્ષાર છે એની પ્રક્રિયા ક્યુપ્રસ ક્લોરાઇડ કે ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે કરતા આપણને એરાઇલ હેલાઇડ મળે છે, અનુવર્તી એરાઇલ હેલાઇડ મળે. અનુવર્તી એટલે આપણે સમજીએ અહીંયા. ઓકે, CuCl2 સાથે પ્રક્રિયા કરશો તો ક્લોરોબેન્ઝીન મળશે અને CuCl2 નહીં સોરી મિત્રો મારી બોલવામાં ભૂલ થાય છે, જોજો, CU2Cl2 ક્યુપ્રસ એટલે Cu+1 બરાબર, કોપર ક્લોરાઇડ તો CuCl2, ક્યુપ્રિક ક્લોરાઇડ તો CuCl2, અહીંયા CuCl2 કે CuBr2 લખવાનું નથી ને તો માર્ક્સ નહીં મળે. ક્યુપ્રસ ક્લોરાઇડ કે ક્યુપ્રસ બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરી તો ક્યુપ્રસ ક્લોરાઇડમાંથી ક્લોરોબેન્ઝીન અને ક્યુપ્રસ બ્રોમાઇડમાંથી બ્રોમોબેન્ઝીન મળે છે. આ બંને પ્રક્રિયાઓને સેન્ડમેયર, આ બે પ્રક્રિયા જે મેં લખી છે એને સેન્ડમેયર પ્રક્રિયા કહેવાય છે, ધ્યાન રાખજો. અહીંયા જે ત્રીજી સાથે જ મેં લખી નાખી છે પણ એ સેન્ડમેયર પ્રક્રિયા નથી. તમને એમ કે સેન્ડમેયર પ્રક્રિયા વર્ણવ તો તમારે અહીંયા છટકી જવાનું, આ જે પ્રોસેસ લખી છે એ લખવાની નથી. ઓકે, તો સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા આપણે ક્લોરોબેન્ઝીન બનાવી શકીએ છીએ અને બ્રોમોબેન્ઝીન બનાવી શકીએ છીએ પણ આયોડોબેન્ઝીન બનાવી શકતા નથી. આયોડોબેન્ઝીન બનાવવા માટે આપણે KI સાથે ગરમ કરવું પડે છે, KI બરાબર. તો KI સાથે ગરમ કરીએ બહુ સિમ્પલ રિએક્શન છે તો અહીંયા આયોડિન ઉમેરાઈ જાય છે જેને કહેવાય છે આયોડો બેન્ઝીન. ઓકે મિત્રો, તો અહીંયા આ 3 મળે છે. હવે ફ્લોરો સંયોજન બનાવવા હોય, બરાબર, તો આ ચેપ્ટરમાં અત્યારે રીત નથી આપી પણ પ્રકરણ નંબર 13માં એરાઇલ ફ્લોરાઇડ બનાવવાની રીત ડાયઝોનિયમ ક્ષારમાંથી જ આપી છે એ હું તમને અત્યારે શીખવાડી દઉં છું. વધારે ડિટેલમાં પાછું તમે પ્રકરણ 13માં પણ શીખશો. તો આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર આપણે બનાવ્યું એની પ્રક્રિયા ફ્લોરોબોરિક એસિડ સાથે કરવામાં આવે, ફ્લોરોબોરિક એસિડ HBF4 સાથે કરવામાં આવે તો એમાંથી અહીંયા બને છે N2+ અને X- ની જગ્યા આવી જાય છે BF4-. આ ક્ષાર બને, જેને ગરમ કરો એટલે એનું વિઘટન થઈ જાય ને એમાંથી આપણને ફ્લોરોબેન્ઝીન મળે,
एन टू छूटो पड़े अने बीएफ थ्री एटले फ्लोरोबेंजीन बनावानी रीत आखी अलग छे। ओके मित्रों, तो अहीं आपने बधा ज प्रकारना एराइल हेलाइड फिल्टर बने छे ए डिस्कस कर लीधा। चलो लखी लो। तो मित्रों आपने हेलो आल्केन ने हेलो एरिन संयोजनों की बनावट पूरी करी और थोड़ा भौतिक गुणधर्मों विषय जो लीए। मित्रों आज टॉपिक है आपने थोड़ा झड़पी डिस्कस करीशु कारण के आज टॉपिक है खाली सामान्य ज्ञान माटे नो छे एंड एक्सप्लेन एक बे जरूरी बाबतो छे जे मैं रेड पेन थी हाईलाइट करी छे, बाकी नी मोस्ट कॉमन बाबतो छे और ये इतनी बड़ी यूजफुल नहीं। ओके, थियरी में पण आ प्रश्न बहुत नहीं आता કે જીની એમસીક્યુ માટે પણ આ થિયરી કઈ એટલી અગત્યની નથી, ખાલી આપણા બેઝિક થો સ્ટ્રોંગ થાય એના માટે આપણે જાણવું પડે। ઓકે, ભૌતિક ગુણધર્મોની વાત કરીએ તો સૌથી પહેલો ભૌતિક ગુણધર્મો જો રંગની વાત કરીએ તો શુદ્ધ અવસ્થામાં રંગ વિહીન છે, આલ્કાઇલ લાઈક શુદ્ધ અવસ્થામાં રંગ વિહીન, પણ પ્રકાશના સંપર્કમાં આવે તો આલ્કાઇલ બ્રોમાઇડ અને આલ્કાઇલ આયોડાઇડ રંગીન કરે છે। ઓકે, ઘણા વાસ્પતિ હેલોજન સેલનો મીઠી સુગંધ ધરાવે છે, એમાં જાણી કહો છે ક્લોરોફોર્મ જે છે CCL4 છે, આ મીઠી સુગંધ ધરાવતા વાસ્પતિ સંયોજનો છે। મિથાઇલ અને મિથાઇલ હેલાઇડ ઓરડાના તાપમાન વાયુ સ્વરૂપનો મોટા ભાગે મિથાઇલ ક્લોરાઇડ મિથાઇલ બ્રોમાઇડ મિથાઇલ આયોડાઇડ મિથાઇલ ક્લોરાઇડ આ બધા ઓરડાના તાપમાને વાયુ છે, બાકીના અન્ય પછી જેમ અણુભાર વધતો જાય મિત્રો તેમ એ પ્રવાહી કે ઘન બનતા જાય, એટલે જેમ જેમ અણુ મોટો થતો જાય એમ વાંડરવાલ્સ આકર્ષણ બળ વધતું જાય। ગલનબિંદુનો ઉત્કર્ષ બિંદુ કોની થિયરી અનુસરે છે, વાંડરવાલ્સ આકર્ષણ, અણુઓ જેમ જેમ મોટા થતા જાય જેમ જેમ પરમાણુ ભાર વધતો જાય તેમ તેમ તેની ભૌતિક સ્થિતિ વધુ ને વધુ વાયુમાંથી પ્રવાહી ને પ્રવાહીમાંથી ઘન બને છે, એવું આપણે અગિયારમાં ધોરણમાં શીખીને આવ્યા છીએ। સામાન્ય જ્ઞાનની વાત કહેવાય, ધ્રુવીય હોવાથી તેમના ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન કરતા ઊંચા સમાન અન્ય દળ ધરાવતા સંયોજનો માટે એક હાઇડ્રોકાર્બન લે અને એટલો જ અણુભાર ધરાવતો આપણે હેલો આલ્કેન લઈએ સમાન અણુભાર વાળા, તો આપણે જાણીએ કે સી એક્સ બંને ધ્રુવીય છે અને ધ્રુવીયતા હોય એટલે આંતરાણુની આકર્ષણ વધારે હોય, જ્યારે હાઇડ્રોકાર્બનની અધ્રુવીય છે એટલે હાઇડ્રોકાર્બન કરતા હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ ગલન બિંદુ આપણને હાઇડ્રોકાર્બનની કમ્પેરિઝન કરતા કેવા જોવા મળશે, વધારે જોવા મળશે। ઓકે, કાર્બનની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુ વધે, તો મિથાઇલ ક્લોરાઇડ કરતા ઇથાઇલ ક્લોરાઇડ ઇથાઇલ ક્લોરાઇડ કરતા પ્રોપાઇલ ક્લોરાઇડ જેમ આગળ વધશો તેમ ઉત્કલન બિંદુ વધતા જશે, કારણ કે કદ વધતું જશે, કદ વધે તો વાંડરવાલ્સ આકર્ષણ બળ વધે કારણ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધતું જાય। દ્રવ્ય અવસ્થા ચેપ્ટર નંબર 5 11 નંબરમાં આપણે ભણેલા। ઓકે, એવી જ રીતે આલ્કાઇલ ક્લોરાઇડ કરતા આલ્કાઇલ ક્લોરાઇડ કરતા આલ્કાઇલ બ્રોમાઇડ કરતા આલ્કાઇલ આયોડાઇડ જેમ ક્લોરિન કે આયોડિન તરફ જાઓ તેમ અગેન વાંડરવાલ્સ આકર્ષણ બળ મોટું થતું જાય, કારણ કે એમ કરતા સીએલ કરતા બીઆર કરતા આયનું કદ વધારે વધારે મોટું થતું જાય, જેમ કદ વધતું જાય મિત્રો એમ વાંડરવાલ્સ આકર્ષણ વધે, એટલે ટૂંકમાં યાદ રાખવાનું છે અને ન યાદ રાખો તો પણ કેમેસ્ટ્રી ભણ્યા તમારું બેઝિક પાકું હશે પણ નહીં વાંચતું હોય તો પણ તમને આવડવું જોઈએ, તો સ્ટ્રોંગ બેઝિક હોવું જોઈએ। સમઘટકીય હેલો આલ્કેનની વાત કરો, સમઘટક પ્રાથમિક દ્વિતીય અને તૃતીયકની વાત કરીએ મિત્રો તો પ્રાથમિક ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન તૃતીયક, શાખા વધે આંતરાણની આકર્ષણ ઘટે, આ નિયમ બધા ક્ષેત્રમાં આવશે એટલે ધ્યાન રાખજો, આ નિયમ બધા જ માટે છે, એટલે કે આલ્કાઇલ હેલાઇડ ની વાત કરી હેલો આલ્કેન ની વાત કરી લો અને પછી ના ચેપ્ટર માં તમે આલ્કોહોલ બનશો એની પછી તમે એમાઇન બનશો, કોઈ પણ પ્રકારના તમે કાર્બનિક સંયોજનો લેશો સમઘટકો બનાવતા તો હંમેશા પ્રાથમિક નું ઉત્કલન બિંદુ એ દ્વિતીય કરતા વધારે છે અને દ્વિતીય નું તૃતીય કરતા વધારે છે, કારણ કે પ્રાથમિક થી તૃતીય તરફ જતા સંપર્ક સપાટી નું ક્ષેત્રફળ ઘટે, કોઈ કારણ નું છે કારણ ચોપડી માં નથી પણ સંપર્ક સપાટી નું ક્ષેત્રફળ ઘટે, પ્રાથમિક કરતા તૃતીય પર સંપર્ક સપાટી ઓછી હોય છે એટલે ઉત્કલન બિંદુ નીચું હોય છે। ઓકે, હવે હેલો એરિન સંયોજનો ની વાત કરીએ બરાબર, તો એની અંદર પણ સીધા જ આપણે ડાયહેલો એરિન સંયોજનો ની વાત કરી છે, એટલે ડાયહેલો એરિન એટલે બેન્ઝીન અને બેન્ઝીનમાં
બે હેલોજન આના માટે આપણે કેટલા સંઘટક મળે ઓર્થો મેટા અને પેરા અહીંયા પણ હોઈ શકે અહીંયા પણ હોઈ શકે અને અહીંયા પણ હોઈ શકે તો આ ત્રણમાંથી કોઈ એક જગ્યાએ બરાબર કોઈ એક અત્યારે ત્રણ ઓર્થો નથી કારણ કે તમે સમજો છો કે આપણે એમાં સમય બગાડતા નથી ઓર્થો મેટા કે પેરા આવા ત્રણ સંઘટકો આપણને મળતા હોય તો આ જે અહીંયા મેં રેડ થયેલ છે એટલે હવે જે બાબત હું તમને કહું છું એ થોડીક ધ્યાન રાખજો સમઘટકીય ડાયહેલો એરિંગમાં ઉત્કલન બિંદુ લગભગ સમાન ચોપડીમાં ડેટા પણ આપેલા છે પણ અહીંયા મેં ડેટા એક વાર નથી કારણ કે યાદ રાખવાની કોઈ જરૂર નથી તમારે જોવાનું ચોપડીમાં એક વાર જોઈ લેજો તો ઓર્થો મેટા અને પેરા ના ઉત્કલન બિંદુ લગભગ સમાન આ ધ્યાન રાખજો ઉત્કલન બિંદુ લગભગ સમાન પરંતુ ગલન બિંદુની વાત ગલન બિંદુ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને હું ઇમ્પોર્ટન્ટ ગણું છું આખી થિયરીમાંથી બે બાબતો છે અને પહેલી બાબતો પેરા સંગ્રહકોના ગલન બિંદુ ઓર્થો અને મેટા કરતા ઓર્થો અને મેટા કરતા વધુ ઊંચા હોય શા માટે કારણ તો કે પેરા સંગ્રહકો કેવા છે સમમિત છે પેરા સંગ્રહકોનું સ્ટ્રક્ચર જોઈએ આપણું સીએલ સીએલ સ્ફટિક રચના કરવાની હોય ત્યારે તેથી તેઓ બહુ નજીક સ્ફટિક લેખાય તો બહુ વધુ સારી રીતે ગોઠવાઈ શકે છે એટલે એના ગલન બિંદુ ઊંચા થઈ જાય એમાં આકર્ષણનું પ્રમાણ વધી જાય છે ઓકે ઇઝી મેટર છે ઘનતાની વાત કરીએ તો બ્રોમો આયરો પોલીહેલો એટલે CH2 CH2 CH3 CCl4 જેમ હેલોજન વધતા જાય તો એ બધા પાણી કરતા ભારે છે કયા કયા પાણી કરતા ભારે છે ફ્લોરોક્લોરો નથી બ્રોમો આયરો અને પોલીહેલો એ પાણી કરતા કેવા છે ભારે છે ઓકે અને એ સિમ્પલ નિયમ છે જેમ અનુભવ વધતો જાય જેમ આની અંદર વધે જેમ ઘનતા વધે કોઈ કમ્પેરિઝન તમને આપ્યું હોય કદાચ ભાગ્ય પૂછાય પણ કરે તો જેમ અનુભવ વધતો જાય તેમ ઘનતા વધે ઓકે હવે આજે જાવ્યતા હવે આ બીજા નંબરનો અગત્યનો મુદ્દો મેં તમને પહેલા નંબર પર આ અગત્યનો મુદ્દો કીધો બીજા નંબર પર અગત્યનો મુદ્દો તમારે જો શોર્ટમાં જીનીટ માટે કે ગુજરાત બોર્ડમાં શોર્ટ ક્વેશ્ચન માટે વાંચો તો ધ્રુવીય હોવા છતાં પાણીમાં તો આપણને શા માટે અવધાર્ય આ એક ખાસ જાણવા જેવી બાબત છે કારણ કે જો તમને નહીં ખબર અને પરીક્ષામાં જાતે વિચારવાનું હોય તો તમે એમ કહેશો કે ધ્રુવીય જાણીએ છીએ આપણે બીજા ચેપ્ટરમાં પણ નિયમો ભણી રહ્યા કે ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય તો અપવાદ છે બરાબર એટલે અહીંયા આપણે જે ભણીને આવ્યા છે એના કરતા અલગ છે અપવાદ છે એટલે ખાસ ધ્યાન રાખો ઓકે ચાલો શા માટે અહીંયા નથી પાણીના દ્રાવ્ય થતા તો કે હેલો આલ્કેન અને પાણીના અણુ વચ્ચે શરૂઆતમાં આકર્ષણ થાય બરાબર આ બે વચ્ચે આકર્ષણ થાય અને એ આકર્ષણની થોડી ઉર્જા ઉત્પન્ન બરાબર પણ જ્યારે આપણે હેલો આલ્કેન પાણીમાં રાખીએ ત્યાર પહેલા પાણીના અણુઓ વચ્ચે શું હોય પાણીના અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ હોય મિત્રો આ હાઇડ્રોજન બંધને તોડવા માટે જેટલી ઉર્જા જોઈએ એટલી ઉર્જા અહીંયાથી ઉત્પન્ન થતી નથી આ બંધ અહીંયા રચાય આ બંધ રચાય બરાબર એનાથી જેટલી ઉર્જા ઉત્પન્ન થાય તેથી આ હાઇડ્રોજન બંધને તોડવા માટે જેટલી જરૂરી ઉર્જા છે એટલી હોતી નથી પરિણામે પાણીના અણુ વચ્ચેનો જે હાઇડ્રોજન બંધ છે તે તોડી શકાતો નથી એટલે અતિ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થાય અથવા અદ્રાવ્ય હતો અથવા તમે એના માટે વધારે સારો શબ્દ વાપરે તો અલ્પ દ્રાવ્ય થાય થોડાક થાય બરાબર એટલે સુધારી લઈએ અલ્પ દ્રાવ્ય થાય ઓકે કાર્બનિક દ્રાવકમાં પૂરતી ઉર્જા ઉત્પન્ન થાય છે ઓકે એટલે કે હેલો આલ્કેન
અને કાર્બનિક દ્રાવકના અણુ વચ્ચે જ્યારે આકર્ષણનો ઉત્પન્ન થાય ત્યારે જે ઉત્પન્ન થતી ઊર્જા છે એ જે દ્રાવકના અણુ વચ્ચે આકર્ષણ બળ જોડવા માટેની ઊર્જા જોઈએ એના કરતા વધારે હોય છે। એટલે હું અહીંયા એટલા માટે કારણ ઉભી રહેતો કે બે સરખી સરખી વાક્ય રચના છે તમે પૂછવાઈ જશો અનુકૂળ કારણ પૂછશે નહીં પૂછે તો આ પૂછે એટલે તમારે આટલું ખાસ ધ્યાન રાખવું। તો બે બાબતો ખાલી ખાસ મારી હિસાબે ત્રણ બાબતો આ ત્રીજી આપણ લઈ લીધો। એક બાબત પહેલા સંગઠકોના ગલનબિંદુ ઓર્થો અને મેટા કરતા વધુ ઊંચા હોય છે અને તેના કારણે સંમિતિને કારણે ઓકે। બીજા નંબર પર ધ્રુવીય અવસ્થા પાણીમાં અલ્પ દ્રાવ્ય કારણ કે ઉત્પન્ન થતી ઊર્જા જે છે એ પાણીના અણુ વચ્ચે એસબન જોડવા અપૂરતી છે। અને બીજી જે સંગઠક કે હેલો અલ્કેનમાં પ્રાથમિક ડિટર્જન્ટ દ્વિતીય ડિટર્જન્ટ તો કે બાકીની બાબતો મિત્રો બહુ નોર્મલ છે ભાગ્યે જ પૂછાય ઓકે લખી લો। ઓકે મિત્રો તો હવે થોડાક આપણે લખાણ સંબંધિત પ્રશ્નોને પણ સમજી લઈએ। તો લખાણ સંબંધિત પ્રશ્ન 10.2 ની ચર્ચા આપણે આગળ બાકી રહી છે કે આજે આપણે પૂરી કરીએ। આલ્કોહોલ સંયોજનોની કીઆઈ સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવતો નથી બરાબર બે ગુણમાં આઈએનટી બે ગુણના પ્રશ્નમાં અગત્યનો પ્રશ્ન ગણો। મિત્રો પહેલા પ્રશ્ન શું કહેવા માંગે છે સમજી લઈએ। તો આપણે આગળ એવું બની ગયા કે આલ્કોહોલની 95% ફોસ્ફરિક એસિડની હાજરીમાં NaCl તરીકે ગરમ કરવામાં આવે તો આપણને RI આલ્કાઇલ આયોડાઇડ સારી નિપજ તરીકે મળે છે ઓકે। હવે આ જ પ્રશ્નમાં આપણે એ સમજવાનું છે કે 95% H3PO4 શા માટે લેવાનું અને જો 95% H3PO4 ની જગ્યાએ 100 H2SO4 લેવામાં આવે તો શું મુશ્કેલી થાય ઓકે। તો સૌ પ્રથમ H3PO4 જે છે એ નિર્ભર ઓક્સિડેશન કરતા છે અને એનું કામ છે NaI કે Ki સાથે પ્રક્રિયા કરીને HI બનાવવું। શું બનાવવાનું કામ છે करता H2SO4 એ ખૂબ જ પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો H2SO4 NaI કે Ki સાથે પ્રક્રિયા કરીને HI તો બનાવે છે HI તો બનાવે પણ એ એટલો બધો પ્રબળ ઓક્સિડેશન કરતા છે કે આ જે ઉત્પન્ન થયેલો HI છે એ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે ત્યાર પહેલા જ HI નું ઓક્સિડેશન એ I2 માં થઈ જાય છે I2 માં બહુ ઝડપથી આલ્કોહોલ સાથેની એચઆઈની પ્રક્રિયા ધીમી છે કારણ કે સહસંયોજક સંયોજનવાળી પ્રક્રિયા છે પરંતુ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે આ જે રેડોક્સ પ્રક્રિયા છે બહુ ઝડપી છે એટલે એચઆઈની પ્રક્રિયા આલ્કોહોલ સાથે થાય ત્યાર પહેલા H2SO4નું રૂપાંતર I2માં કરી દે છે જેને કારણે આલ્કોહોલ સાથેની નિપજની ખૂબ જ ઓછી મળે છે નિપજનું પ્રમાણ I2માં થઈ જાય છે તેથી નિપજ ખૂબ જ ઓછી મળે છે ઓકે। એટલે નિપજનું પ્રમાણ વધારવું હોય તો આપણે H3PO4 જેવા નિપજ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવો જોઈએ ઓકે। ચાલો હવે 10.6 ની વાત કરીએ ઉત્કલન બિંદુના ચર્ચા ક્રમમાં ગોઠવો બ્રોમોમિથેન બ્રોમોફોર્મ ક્લોરોમિથેન ડાયબ્રોમોમિથેન। મિત્રો સૌ પ્રથમ તો સૂત્ર આવડવા જોઈએ સૂત્રમાં અહીંયા લખ્યા છે બ્રોમોમિથેન CH3Br બ્રોમોફોર્મ ફોર્મ એટલે ત્રણ વાર હેલોજન આવે ડાયહેલોજન આવે CHBr3 ક્લોરોમિથેન CH3Cl ડાયબ્રોમોમિથેન CH2Br2। હવે અહીંયા કયો નિયમ લગાડીશું અણુ ભાર વધે ઉત્કલન બિંદુ વધે ઓકે। તો સૌથી ઓછામાં ઓછો ચર્ચા ક્રમમાં કોઈ છે સૌથી ઓછો અણુ ભાર કોણ થશે CH3Cl ઓકે એનાથી વધારે કોણ થશે CH3Br એનાથી વધારે કોણ થશે CH2Br2 સૌથી વધારે અણુભાર થશે CHBr3 ઓકે। તો આ રીતે પરીક્ષામાં તમને ગોઠવવાના આવે તો અણુભારના ચડતા ક્રમમાં ગોઠવી જાવ કલર નંબર છે
ओके બીજા નંબરનો વાત કરીએ 1 ક્લોરો પ્રોપેન આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને 1 ક્લોરો બ્યુટેન તો સૌપ્રથમ તો મિત્રો 1 ક્લોરો 1 ક્લોરોની સરખામણી કરી લઈએ તો પ્રોપેન અને બ્યુટેન તો પહેલો નિયમ છે કાર્બન સંખ્યા વધે કાર્બન સંખ્યા વધે ઉત્કલન બિંદુ વધે ઓકે તો એનો અર્થ એવો છે કે 1 ક્લોરો બ્યુટેન उत्कलन बिंदु ग्रेटर देन 1 क्लोरो प्रोपेन 1 क्लोरो प्रोपेन करता उत्कलन बिंदु आपने क्यों मरते वधारे मरते और वे आ गए नहीं चल जाते ओके तो 1 क्लोरो प्रोपेन 1 क्लोरो प्रोपेन आइसोप्रोपाइल क्लोराइड का सूत्र जरा क्या कर रहे CH3CH CH3CH तो आ क्या प्रकार में थे गयो द्वितीयक थे आ द्वितीयक थे 1 क्लोरो प्रोपेन का प्रकार नो छे प्राथमिक छे ओके तो पहलो नियम लागे बीजो प्राथमिक ग्रेटर देन द्वितीय ग्रेटर देन तृतीय बराबर माटे अंतिम जवाब शू थशे 1 क्लोरो ब्यूटेन ग्रेटर देन 1 क्लोरो प्रोपेन ग्रेटर देन आइसोप्रोपाइल क्लोराइड ओके मित्रों तो અહીંયા આગળ પ્રશ્ન આપણે પૂરા કર્યા બરાબર સમજી લો મિત્રો બચ્ચે અમુક પ્રશ્ન રવા દીધા છે તો એટલા માટે રવા દીધા છે કે થોડાક પ્રશ્ન તમે જાતે પણ પ્રેક્ટિસ કરો તો તમને થોડું ઘણું આવડશે અને નહીં આવડે એવા પ્રશ્નો તો ડાઉટ સેશનમાં પૂછજો ઓકે આટલું લખજો